જૈહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વલસાડ જિલ્લામાંથી ચોરી થયેલ છોટાહાતી સાથે બે શખ્સો છોટાઉદેપુર એલસીબી પોલીસની ગિરફતમાં આવ્યા છે જ્યાં છોટાઉદેપુર એલસીબી પોલીસ સ્ટાફ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને સાથે કોશિંદ્રા પાસે હાઈવે ઉપર વાહન ચેકિંગની જે કામગીરી છે તે કરી રહ્યા હતા દરમિયાન નસવાડીથી બોડેલી તરફ આવતા એક છોટા હાથીને તેમણે રોક્યો હતો અટકાવ્યો હતો અને તેની પાસે વાહનની માલિકી અંગેના પુરાવા એટલે કે છોટા હાથીના કાગળો માગ્યા હતા પરંતુ છોટા હાતીમાં બેઠેલ બંને શખ્સો કોઈ સંતોષકારક જવાબ આજે છોટા હતીના માલિકી અંગે આપી શક્યા ન હતા કે કોઈ કાગળ તેઓ આપી શક્યા ન હતા કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા અને તેને લઈને એલસીબી સ્ટાફને શંકા જતાં તેમણે વાહન માલિકીની ખાતરી તપાસ શરૂ કરી હતી તપાસ કરતાં છોટા હતી જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે પંદર એ ટી ફાઇવ ઝીરો સિક્સ વન વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં ચોરી થયા હોવાની અને તેની ફરિયાદ પણ નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું પોલીસે છોટા હાથીમાં સવાર બંને શખ્સ એક મકસૂદ અબ્દુલ અમિત શેખ રહેવાસી વડફળિયા ધરમપુર તાલુકો જિલ્લો વલસાડ અને બીજો શખ્સ કમલેશ ગાગુલાજી પ્રજાપતિ રહેવાસી સંદેસરા તાલુકો જિલ્લો ઉદયપુર રાજસ્થાન આ બંનેની સીઆરપીસી એકતાલીસ વન ડી મુજબ અટકાયત કરી છે અને સાથે રૂપિયા બે લાખનો મુદ્દામાલ એટલે કે છોટા હાથી જપ્ત કરી અને આગળની કાર્યવાહી માટે બોડેલી પોલીસ મથકમાં તેમને સુપ્રત કરેલ છે મુસાફરી માટે આરામદાયક એવી તુફાન ગાડી ભાડેથી મળશે સંપર્ક કરો મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન ચોસઠ અગિયાર છવ્વીસ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો